आखरे विद्यार्थियों नी जे आतुरता छे तेनो अंत आवी चुक्यो छे। नीट नी परीक्षा नु परिणाम पण जाहिर थई गयु छे। तो त्यारे वात करवामां आवे सूरत शहर नी मोटा वराचा विस्तार नी जे स्कूल छे ते स्कूल मां हाल मां आपणे मुलाकात लई रह्या छे संस्कार दीप विद्या संकुल के ज्याना 8 विद्यार्थियों नीट नी परीक्षा मां डंको वगाड्यो छे। तो चलो आज ये विद्यार्थियों साथे नी मुलाकात पण करी रहिए के जेओ डॉक्टर बनीने माता पिता अने तेमना शिक्षकों नु स्वप्न साकार करवा जाई रह्या छे। सौथी पहला शाळाना आचार्य साथे वात करशुं अने शाळाना समग्र परिणाम विशे जाणवानो प्रयत्न करशुं। जी आपનો પરિચય આપજો। મારો નામ અંકિતભાઈ જસાણી, સંસ્કારદીપ શાળા પરિવાર, આચાર્ય શ્રી 11-12 સાયન્સ। હાલમાં ગઈકાલ સાંજે 11-12 ની અંદર જે નીટની પરીક્ષા લેવાય છે એમનું નીટનું રિઝલ્ટ આવી ચૂક્યું છે। आ नीट की परीक्षा की अंदर अपनी शाला टोटल 8 विद्यार्थी है ये 500 पर स्कोर मेलव्यो है। हाइएस्ट अपना 601 है। जे अमे बोर्ड रिजल्ट जयरे जाहिर थू तर अमे बात करेली कि जी रीते अमे JEE गुजकेट रिजल्ट आप रीते अमे नीटन रिजल्ट आपसू एवं मैं कीधेलू। तो ये समय आज हूँ तमने कहूँ छू कि आज अमरु नीटन रिजल्ट खूब सारूँ एवं आयु वराछा में मोटा वराछा की अंदर एम रतनपरा दर्शन ए हाइएस्ट रेन्क पर 601 एने मेलवेलो है। टोटल आ वर्षे अमरा 8 विद्यार्थीओ छे ए मेडिकल नी अंदर एडमिशन मेळवशे। एना माटे हुं एमना माता-पितानो अने दरेक विद्यार्थीओने खूब खूब अभिवादन पाठवुं छुं। હંમેશા મારો આ સવાલ તમારા માટે રહે જ છે કે ધોરણ 10 બોર્ડની વાત કરતા હોઈએ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહની વાત કરતા હોઈએ, JEE ની વાત કરતા હોઈએ કે નીટની વાત કરતા હોઈએ, તમારું પરિણામ, શાળાનું પરિણામ હંમેશા ડંકો જ વગાડતો હોય છે। તો ત્યારે નીટની પરીક્ષાનું શું કંઈ અલગથી પ્રિપેરેશન કરવામાં આવી? કેવી રીતે આ બાળકો મહેનત આ રિઝલ્ટ હાંસલ કરી શક્યા? એમની પાછળ કારણભૂત એમના પાછળ મહેનત કરનારા શિક્ષકો અને ખુદ વિદ્યાર્થીઓ પણ હોય છે કે સદંતર વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટેના MCQ છે અને વિદ્યાર્થીઓ પણ અમે એટલા બધા સારી રીતે મહેનત અમે જે કરાવીએ છીએ એ પ્રમાણમાં એ લોકો અમને વળતર પણ એવું આપતા હોય છે। એટલે વિદ્યાર્થીઓનો ખૂબ અમને સપોર્ટ હોય છે જેથી કરીને જ અમે આ રિઝલ્ટ મેળવીએ છીએ। શું મેસેજ આપવા માંગશો? મેસેજ એટલો આપવા માગું છું કે આ વર્ષે ગત વર્ષના કરતાં થોડુંક નીટનું પરિણામ ઓછું હશે એવું લાગી રહ્યું છે। તો દરેક વિદ્યાર્થીઓ મેડિકલની અંદર સારી રીતે એડમિશન મેળવે, કોઈ નિરાશ ન થાય અને આગળ પોતાના ફેમિલીનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે એવા દરેક વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ। તો દર્શક મિત્રો, હાલમાં આપણે શાળાના આચાર્યને મળ્યા કે જેમના મતે શાળાના 8 વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેમાં વાત કરવામાં આવે તો 500થી વધારે ગુણ જેને પ્રાપ્ત કર્યા છે તેવા 8 વિદ્યાર્થી છે અને જેણે આ શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તે વિદ્યાર્થીના 601 ગુણ છે। એ વિદ્યાર્થી કે જે ખેડૂત બાપનો દીકરો છે, માતા બીમાર છે અને તેવી પરિસ્થિતિમાં પણ તેની તનતોડ મહેનત રંગ લાવી છે, તો તેઓ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી સાથે મુલાકાત કરશું। જી આપનો પરિચય આપજો। રતનપરા દર્શન। શું પરિણામ આવ્યું છે? નીટમાં 601 છે। ઓકે, કયા પ્રકારની મહેનત રહેતી હતી? MCQ બેઝ મહેનત વધારે હતી કોમ્પિટિટિવ એક્ઝામ માટે। સમગ્ર દિવસ દરમિયાન કેટલા કલાકનું વાંચન રહેતું? રેગ્યુલર તો 8 કલાકનું તો થતું, એમાં પણ ગુજકેટ પછી વધારે હતું બોર્ડનું પ્રિપેરેશન પછી। પપ્પા ખેડૂત છે, મમ્મી બીમાર છે, તો ત્યારે કયા સંજોગોમાં કયા પ્રકારની મહેનત રહી? ખરેખર અર્થમાં શું લાગી રહ્યું છે કે કેવું ફીલ કરો છો? આનંદનો પાર નથી, કારણ કે ખુશી શું કહેવું છે, કારણ એડમિશન થઈ જાય ગવર્મેન્ટ સીટમાં તો એને ખુશીનો પાર નથી, એમ ગવર્મેન્ટ સીટ મળી જાય। સફળતાનો શ્રેય કોને આપશો? શાળા પરિવાર અને હું જેની સાથે રહેતો હતો, જેને મારા પાસે જેનો સપોર્ટ રહ્યો હતો હું એને શ્રેય આપવા માંગુ છું। તો દર્શક મિત્રો, જે પ્રમાણે નીટના પરિણામમાં જે બાળકે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તેની સાથે મુલાકાત કરી, નાનકડા પરિવારમાંથી આવતો આ બાળક જેની મહેનત રંગ લાવી છે, માતા બીમાર હોવા છતાં પણ એ બાળકે પોતાની મહેનતમાં ક્યાંય કચાસ નથી છોડી અને તેના કારણે જ શાળામાં પ્રથમ આવ્યો છે અને નીટની પરીક્ષામાં 601 ગુણ પ્રાપ્ત કર્યા છે, તો ખરેખર આપણે પણ તેમને દિલથી અભિનંદન પાઠવીએ છીએ। કેમેરામેન જિજ્ઞેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, SNI ન્યૂઝ, સુરત।